સહાયકોની નોકરી માટે જિલ્લા પંચાયત ખાતે લાઈન લાગી નોકરી મેળવવા માટે જુદા જુદા જિલ્લામાંથી ઉમેદવારો આવ્યા ભરતીની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોવાથી ઉમેદવારોમાં રોષ ફેલાયો છે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ ન કરી હોવાનો ઉમેદવારનો દાવો છે વહેલા વારો આવે તે માટે ઉમેદવારો મોડી રાતથી જિલ્લા પંચાયતે આવી જાય છે અને ઓફિસની બહાર લાઈન લગાવીને બેસી જાય છે એટલું જ નહીં પ્રક્રિયા પણ ધીમી ચાલી રહી હોવાનો ઉમેદવારો દાવો કરી રહ્યા છે ઘણી મહિલાઓ પોતાના બાળકને લઈ પોતાનો વારો આવે તેની રાહ જોઈને બેઠેલી જોવા મળી સરકાર દ્વારા ગુજરાત વિદ્યા સહાયકોની ભરતીની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે હાલ આપણે છે સુરત જિલ્લા પંચાયત ખાતે જ્યાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો સુરત તાપી સહિત આસપાસના જે જિલ્લાના તાલુકાના જે ભાવિ જે શિક્ષકો બનવા માંગે છે તે ઉમેદવારો હાલ આવ્યા છે અને કઈ રીતે તેઓ બેઠા છે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા તેઓની અવ્યવસ્થા સર્જાય છે જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી જોઈએ તે વ્યવસ્થાઓ ઊભી થઈ રહી નથી જેને લઈને તેઓમાં ભાર રોષ જોવા મળી રહી તો છે મોડી રાત્રેથી જે જે વહેલો નંબર આવે તે માટે જે આ ઉમેદવારો છે તે અહીંયા જિલ્લા પંચાયત ખાતે આવી જતા હોય છે ત્યારે આપણી સાથે એક ઉમેદવાર છે જે શું નામ છે તમારું માનસી જાની જી શા માટે આવ્યા છો વિદ્યાસાહકની ભરતીનું વેરિફિકેશન માટે આવ્યા છીએ ત્રણ વાગ્યાના સવારનું નામ નોંધાવ્યું છે હજી સુધી વારો નથી આવ્યો

તો તંત્ર દ્વારા સબ સલામતનો દાવો કરવામાં આવી રહ્યો છે ઉમેદવારો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરાયો અને ટોકન પ્રક્રિયાથી કામગીરી ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું છે માટેની જે વ્યવસ્થા છે ઉમેદવાર આવે છે ત્યારે એને ટોકન આપવામાં આવે છે ત્યાર પછી જિલ્લા પંચાયતનો જે ઓડિટોરિયમ હોલ છે એમાં એમની બેઠકની વ્યવસ્થા પણ કરી છે સાથે એનો સમય ન બગડે એના માટે એને શરૂઆતમાં જ અમે સમય આપી દઈએ છીએ કે ભાઈ બાર વાગે આવ્યો હોય તો એને કહી દઈએ છીએ કે એનો ટોકન નંબરના આધારે અમે એને સમયની ફાળવણી પણ કરી દેતા હોય છે